हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। गंगोत्री स्कूल गोंडल मां आप सर्वे विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, स्टैंडर्ड 2 सब्जेक्ट इंग्लिश मां आज ही आपणे अभ्यास करवानो छे यूनिट नंबर 4 5 અને 6 કે જેનો વિગતવાર અભ્યાસ આપણે આગળ કર્યો હતો, પણ આજે આપણે યુનિટ નંબર 4 5 અને 6 નું રિવિઝન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ માં સારા માર્ક્સ લેવા હોય તો આપણે શું કરવું પડે? એનું વારંવાર વાંચન કરવું પડે, રિવિઝન કરવું પડે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ જોઈએ યુનિટ નંબર 4। તો યુનિટ નંબર 4 નું નામ છે ફોનિક વર્ડ્સ। વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે કેવા સ્પેલિંગ શીખ્યા હતા? સીવીસી રચનાવાળા, એટલે કે જે સ્પેલિંગની રચના કોન્સોનન્ટ્સ વોવેલ્સ કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન સ્વર અને વ્યંજન એવી રચના હોય એને શું કહેવાય? સીવીસી રચના। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ કે આ યુનિટમાં આપણે કેટલા ફોનિક્સનો અભ્યાસ કર્યો હતો। એ ટી એટ, આઈ એન ઇન, યુ ટી અટ, ડબલ ઓ ઉ, ઈ એન એન, ત્યાર પછી એ ડબલ એલ ઓલ। તો ચાલો હવે આપણે આ બધા ફોનિક્સને એક એક્ઝામ્પલ દ્વારા રિવિઝન કરીએ। તો સૌ પ્રથમ છે એ ટી, એનો ઉચ્ચાર શું થાય? એટ। તો હવે આપણને સ્પેલિંગ આપ્યો છે સી એ ટી, તો એ ટી નો ઉચ્ચાર શું થાય? એટ। અને સી નો ઉચ્ચાર શું થાય? ક, ક પ્લસ એટ, કેટ, સી એ ટી, કેટ એટલે બિલાડી। ત્યાર પછી ઈ એન, તો ઈ નો ઉચ્ચાર એ અને એન નો ઉચ્ચાર ન, ઈ એન એન। તો હવે આપણને સ્પેલિંગ આપ્યો છે એચ ઈ એન, તો એચ નો ઉચ્ચાર શું થાય? હ, અને ઈ એન નો ઉચ્ચાર એન, હ પ્લસ એન હેન, એચ ઈ એન હેન એટલે શું થાય? મરઘી। ત્યાર પછી એ ડબલ એલ, એનો ઉચ્ચાર શું થાય? ઓલ, તો સ્પેલિંગ આપણને આપ્યો છે એચ એ ડબલ એલ, તો એચ નો ઉચ્ચાર હ અને એ ડબલ એલ નો ઉચ્ચાર તો આપણે હમણાં જ કર્યો, ઓલ, હ પ્લસ ઓલ હોલ, એચ એ ડબલ એલ હોલ એટલે હોલ। ત્યાર પછી આઈ એન, એનો ઉચ્ચાર થાય, શું શીખ્યું હતું આપણે? વેરી ગુડ, આઈ એન ઇન, અને આપણને સ્પેલિંગ આપ્યો છે પી આઈ એન, તો હવે પી નો ઉચ્ચાર શું થાય? પ, અને આઈ એન નો ઉચ્ચાર ઇન, પ પ્લસ ઇન પિન, પિન એટલે થાય ટાંકણી। ત્યાર પછી ફોનિક્સ છે ડબલ ઓ, તો ડબલ ઓ નો ઉચ્ચાર ઉ, પી ડબલ ઓ એલ, એનો ઉચ્ચાર શું કરવામાં આવે છે? પુલ, પુલ એટલે થાય સરોવર। ત્યાર પછી ફોનિક્સ છે યુ ટી અટ, યુ નો ઉચ્ચાર શું થાય? અ, અને ટી નો ઉચ્ચાર ટ, યુ ટી અટ, અને સ્પેલિંગ આપણને આપ્યો છે સી યુ ટી, તો સી નો ઉચ્ચાર શું થાય? ક, અને યુટી નો ઉચ્ચાર અટ, ક પ્લસ અટ કટ, કટ એટલે શું થાય? કાપવું। તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ 4 માં આપણે આટલા ફોનિક્સની મદદથી બધા સ્પેલિંગને આપણે વાંચતા શીખ્યા હતા। તો તમારે બધાએ આવી જ રીતે ફોનિક્સના જે બધા સ્પેલિંગ છે એનું વ્યવસ્થિત વાંચન કરવાનું છે। તો ત્યાર પછી હવે આપણે જોઈએ યુનિટ નંબર 5।
તો યુનિટ નંબર 5 માં આપણે શું શીખ્યા હતા? કોઈને યાદ છે? યુનિટ નંબર 5 નું તો નામ જ એવું છે કે આપણને બધું જ યાદ આવી જાય. યુનિટ નંબર 5 છે વ્હીકલ્સ, VEHICLES. વ્હીકલ્સ એટલે શું થાય? વાહનો. તો આ યુનિટમાં આપણે શીખ્યા હતા વાહનોના અંગ્રેજીમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્પેલિંગ શીખ્યા હતા એનું આજે આપણે ફરીવાર રિવિઝન કરીએ. એ ઈ આર ઓ પી એલ એ એન ઈ, એરોપ્લેન એટલે હવાઈ જહાજ. ત્યાર પછી સી એ આર, કાર એટલે ગાડી. ત્યાર પછી એસ સી ડબલ ઓ ટી ઈ આર, સ્કૂટર એટલે સ્કૂટર. ત્યાર પછીનો સ્પેલિંગ ટી આર એ આઈ એન, ટ્રેન એટલે શું થાય? રેલગાડી. ત્યાર પછી બી યુ એસ, બસ એટલે બસ. ત્યાર પછી H E L I C O P T E R, એનો ઉચ્ચાર શું થાય? હેલિકોપ્ટર. હેલિકોપ્ટર એટલે કે નાનું વિમાન. ત્યાર પછી R I C K S H A W, એનો ઉચ્ચાર થાય રિક્ષા. અને રિક્ષા એટલે રિક્ષા. ત્યાર પછી સી વાય સી એલ ઈ, સાયકલ એટલે કે સાયકલ. ત્યાર પછી એસ એચ આઈ પી, એનો ઉચ્ચાર થાય છે સીપ. સીપ એટલે કે જહાજ. ત્યાર પછી ટી એ એન જી એ, ટાંગા એટલે ઘોડાગાડી. ત્યાર પછી સ્પેલિંગ છે જે ડબલ ઈ પી, જીપ એટલે જીપ. ત્યાર પછી બી ઓ એ ટી, બોટ એટલે કે હોડી. ત્યાર પછી ટી આર યુ સી કે, ટ્રક એટલે ખટારો. અને છેલ્લો સ્પેલિંગ છે વી એ એન, વેન એટલે શું થાય? વેન. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5માં આપણે વાહનોના બધા ચિત્રો જોઈને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કર્યો હતો. તો તમારે બધાએ વ્યવસ્થિત વાહનોના બધા સ્પેલિંગને વાંચી લેવાના છે અને સાથે સાથે એને પાકા પણ કરી લેવાના છે. તો ત્યાર પછી હવે આપણે જોઈએ યુનિટ નંબર 6. તો યુનિટ નંબર 6 નું નામ શું છે? સરસ, 21 to 30 નંબર્સ. આ યુનિટમાં આપણે શું શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો? આ યુનિટમાં આપણે 21 to 30 ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કર્યો હતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને એક્ઝામમાં આ બધા સ્પેલિંગ આવડી જાય એ માટે આપણે એનું રિવિઝન કરીએ. તો 20 પછી શું આવે? 21. તો 20 નો સ્પેલિંગ તો આપણે શીખ્યા હતા ટી ડબલ્યુ ઈ એન ટી વાય. પાછળ શું આવે છે? 2 ની સાથે 1 આવે છે. તો અહીંયા શું આવશે? ઓ એન ઈ, 21 એટલે 21. ત્યાર પછી 20 + 2 એટલે કે 22. તો 22 નો સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એન ટી વાય. 20 નો સ્પેલિંગ તો બધામાં સરખો જ આવશે, પણ હવે 20 + કેટલા છે? 2 છે. એટલા માટે શેનો સ્પેલિંગ આવશે? ટી ડબલ્યુ ઓ, 22 એટલે કે 22. ત્યાર પછી 20 + 3 એટલે કે 23. ટી ડબલ્યુ ઈ એન ટી વાય,
આ સ્પેલિંગ તો સરખો જ રહ્યો, પણ હવે શું આવશે? ટુ પછી આવે થ્રી, એટલે કે ટી એચ આર ડબલ ઈ 23, એટલે 23. ત્યાર પછી 23 પછી 24, 20+4 એટલે થાય 24. તો એનો સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એન ટી વાય એફ ઓ યુ આર 24 એટલે 24. 24 પછી 25, 20+5 એટલે 25. તો 25 નો સ્પેલિંગ જોઈએ, ટી ડબલ્યુ ઈ એન ટી વાય 4 પછી શું આવે? 5 આવે, એટલે એફ આઈ વી ઈ 25 એટલે કે 25. ત્યાર પછી 25 પછી શું આવશે? 26, 20+6 એટલે થાય 26. ટી ડબલ્યુ ઈ એન ટી વાય 5 પછી શું આવે? 6, એટલે એસ આઈ એક્સ 26 એટલે કે 26. 26 પછી આવે 27. તો એનો સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એન ટી વાય એસ ઈ વી ઈ એન 27 એટલે 27. 27 પછી 28, તો એનો સ્પેલિંગ થાય ટી ડબલ્યુ ઈ એન ટી વાય ઈ આઈ જી એચ ટી 28 એટલે 28. 28 પછી આવે 29, તો 29 નો સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એન ટી વાય એન આઈ એન ઈ 29 એટલે થાય 29. અને 29 પછી તગડે મીંડે 30, તો 30 નો સ્પેલિંગ તો બધાથી અલગ હશે, તો 30 નો સ્પેલિંગ થાય ટી એચ આઈ આર ટી વાય 30 એટલે થાય 30. તો વિદ્યાર્થી મિત્રો, 21 to 30 ના સ્પેલિંગ એકદમ ઇઝી છે. તમારે ખાલી 20નો એક જ સ્પેલિંગ યાદ રાખવાનો છે. ત્યાર પછી 1 2 3 4 એ તો તમને બધાને આવડે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે 21 to 30 ના નંબર્સ વ્યવસ્થિત વાંચીને પાકા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજે આપણે જે રિવિઝન કર્યું એ તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ રિવિઝન લેક્ચરમાં એક નવા યુનિટ સાથે. થેન્ક યુ.